ગુજરાતમાં મોનસૂન પહેલાની તૈયારીઓ લઈને ગુરુવારના દિવસે અતિ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં તમામ પાસા ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને રાહત કમિશનર પી સ્વરૂપ બેઠકમાં ખાસ કરીને હાજર રહ્યા હતા। બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના કેટલાક વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને બેઠકમાં એનડીઆરએફ, આર્મી, નેવી, એરફોર્સના ટોપ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। બેઠકમાં હોમ, વોટર સપ્લાય અને અન્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની વાત થઈ રહી છે, પરંતુ પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લાની બેઠક ગયા વીકે કરી હતી। એરફોર્સ, આર્મી જ્યારે જરૂર પડે ત્યારે મદદમાં ઉભી રહેશે એવી ખાતરી પણ બેઠકમાં આપવામાં આવી હતી અને ગુજરાતમાં જૂન 15ની આજુબાજુ ચોમાસું શરૂ થશે। માનનીય મુખ્ય સચિવ સાહેબના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન માટેની, મોન્સૂનની તૈયારી માટેની મીટિંગ આજરોજ સમીક્ષા બેઠક થઈ, એમાં તમામ સ્ટેટ ગવર્મેન્ટના, રાજ્ય સરકારના તથા કેન્દ્ર સરકારના જે ડિપાર્ટમેન્ટ્સ છે, લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ્સ છે, તમામ હાજર રહ્યા હતા। સમીક્ષામાં આઈએમડી દ્વારા, ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા, એનડીઆરએફ, પછી આર્મી, નેવી અને એરફોર્સ એમના દ્વારા પ્રસ્તુતિકરણ કરવામાં આવી, પછી જે તૈયારીઓ બાબતમાં સાહેબની સૂચનાઓ પણ અમે તમામ ડિપાર્ટમેન્ટ્સને મોકલી આપશું તો એ પ્રમાણે સંપૂર્ણ તૈયારીઓ આ ચોમાસા માટે પૂર્ણ કરવામાં આવેલી છે। એક્ઝેક્ટ આગાહી તો પછી આવશે, પણ અત્યારના જે અંદાજ પ્રમાણે જે લગભગ જૂન 15ની આજુબાજુમાં ચોમાસા શરૂ થશે, જે અત્યારની સ્થિતિમાં આઈએમડી દ્વારા બતાવવામાં આવ્યું છે।